કહેવાય છે ને કે દીવાથી દીવો પ્રગટાવી, આ કહેવત કદાચ ગામડાઓમાંથી આવી હશે, ત્યારે જ તો ગામડાઓમાં હજુ પણ આજના આધુનિક યુગમાં માટીના દીવાની લોકપ્રિયતા જોવા મળી રહે છે. માટીના દીવડા વિશે જુઓ અમારો વિશેષ અહેવાલ. અમીરગઢ તાલુકો એટલે પછાત તાલુકો ગણાય છે, પણ અમીરગઢ તાલુકાના સરોત્રા ગામે વસવાટ કરતા હીરાજી હંસાજી પ્રજાપતિ પોતાની કળામાંથી માટીના અલગ અલગ પ્રકારના જેવા કે દીવા, કુલડી, દુપેડા, ગુલુક, માટલા જેવા અનેક પ્રકારના વાસણો બનાવે છે. પરંતુ હાલ આધુનિક યુગમાં લાઇટિંગની અવનવી ચાઇના સિરીઝ બજારમાં આવતા માટીના દીવાની લોકપ્રિયતા ઘટી છે. તેમ છતાં માટીના દીવાની રોશની કંઈ અલગ જ હોય તેમ લોકો હજુ પણ માટીના દીવાની રોશની કરવાનું પસંદ કરે છે, જેના કારણે આજના આધુનિક યુગમાં પણ આ ધંધો મંદો છે, પરંતુ પ્રચલિત પણ એટલો જ છે. પરંતુ વારસાગતમાં મળેલો આ ધંધો ચાલુ રહે તે માટે આજે પણ દીવડા બનાવનાર કારીગરો મહેનત મજૂરી કરે છે. આજથી વર્ષો પહેલા બારેમાસ આ કામ ચાલતું હતું, પરંતુ હાલમાં દિવાળીના 10 દિવસ પહેલા કામ ચાલુ થાય છે, જેનું મુખ્ય કારણ છે ચાઇનીઝ સિરીઝ. તેમ છતાં પેટનો ખાડો પૂરવા માટે દીવડા બનાવનાર કારીગરો ધંધો ચાલુ રાખે છે. આગળ લાઇટ નથી એટલે વપરાશ વધારે થતો હતો, બરાબર. હવે લાઇટ આવી એટલે વપરાશ ઓછો થાય છે. પહેલા થતો અમારે 50% થતો ને હવે થાય 25%, બરાબર. હવે શું કે લાઇટ આવી એટલે ઘરના કોઈ મુહૂર્તમાં બધા દીવા લઈ જતા, 500, 2000, 1000 એટલે વપરાશ વધારે થતો હતો. હવે બધા લગભગ ઝબકી આવ્યા ને લાઇટ માટે એટલે વપરાશ ઓછો થાય. વિનોદસિંહ દરબાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમીરગઢ.